આમાં ભાવ હોય તો જ મેળ આવે છે. ભાવ ભાવ વગર નું બધું ખોટું છે. આમાં ત્રણ પ્રકારે આપણે જાતા હોય ગમે ત્યાં. હું તમારે ભેગો છું ત્યાં કે આપણે એમ જાતા ઘરે ત્યાં જાય તેમ થાય ને કે આવ્યા ખરાવો, એને તો આવવું જ નહીં. અહીંયા નહીં ગમે ત્યાં કોકના પ્રસંગમાં ગયા હોય કે નહીં, એનો પ્રસંગ કોઈના ઘરે દીકરાના લગ્ન હોય જાઓ સાહેબ, તો એનો એ પ્રસંગ દીપે એવું આવવા ખાતર જવા ખાતર નહીં. અંદરના સંબંધથી જ જવું, આત્મો રાજી પાડતો હોય ત્યાં જ જવું. અંદર થી એમ થાય ત્યાં જવું જ પડે, કારણ કે એ ઓળખે છે ને અંદર બેઠો એ બધા ઓળખ. આ ચોર ચોરી કરીને જાય ને પછી એમ કે નીતિ થી ભાગ પાડજો. હવે ઈ ઈ ઈ ચોરને નીતિડીને હું લેના દેના કે હાલો. તોય એમ કે ભાઈ નીતિ થી ભાગ પાડજો. ઈ કોણ બોલ્યું? અંદર બેઠેલો આત્મા બોલ્યો છે કે નીતિ રાખજો. કારણ કે એ અવાજ તો બધાનો હરખો હોય ને સાહેબ. આ માયક છે ભાઈ, આ માયક માયક. તમે ગાયક હોય તોય, તે તમે ભજન ગાવ તોય એ અવાજ દેવાનું, ને અવળી શીખો તોય. માયક ને હું લેના દેના, એને કાંઈ લેના દેના હોય કયો તો. વરસાદ ને તમે ગમે એટલું ગાળ્યું ગયો તોય તમારા ખેતરમાં એ રહેવાનો જ છે, અને ગમે એટલા તમે એના પાઠ કરો. આવી જે વરસાદ ને ઢેવરિયો પ્રસાદ ને ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, એનો 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 ભાવ કરો તોય આવવાનો, અને કભાવ કરો તોય આવવાનો. સદગુરુ એવો જ છે સાહેબ, તમારી ઉપર ઓળખોળ થઈ જાય ને પછી તમારો ભાવ કભાવ નહીં જોવે. ધોખા તો આપણી જેવા કરે. આ પવન કોઈ દેમ કહેવાનો કે તું ત્યાં ન જાવ એમ. અરે તમારા પૈસાની અગરબત્તી હોય ને તમે ધૂપ કરો તો એ અગરબત્તી પેટાવો, તો તમે પાડો હેરે ન બોલતા હોય તો અગરબત્તી આમ આટો મારીને જવાનું ધૂપાડો નહીં, એ જવાનું જ તે, કારણ કે એ તો સર્વવ્યાપી છે. તમે યજ્ઞ કરો સાહેબ તો યજ્ઞ ખર્ચો ભલે તમે કરો પણ એ સર્વવ્યાપી છે. આવું જે કાંઈ સારું કામ કરતા હોય ને એને માનસિક સ્વીકારી લેવા. હવે તેણે બહુ કરી રામ છે ને તેમ છે તે ઉપાડો લીધું કાંઈ નહીં. હમણાં જ ભજનમાં ગવાણો અને ભાઈ નાજોઈએ પણ એક બહુ સારો પ્રસંગ લીધો. નિંદા સમાન કોઈ પાપ નથી આ દુનિયામાં. ગૌ હત્યા બ્રહ્મત્યાની તો બહુ આઘી રહી જાય, એટલું પાપ છે આ નિંદામાં. સાત દોષ દેખાડ્યા છે, એ સાત દોષમાં પ્રથમ દોષ હોય તો સંગ દોષ નિંદા. હારે બેહું ને વયો જાય એટલે તરત કહેવાનું અમે ઓળખ્યા. આ અમુક તો એમાં જ આગળ ના આવ્યા લ્યો. પાછા ભગવાનને કે અમે બળ કરી કરીને મરી જાય પણ સોણીનો પાસ તો ન બીડલે એમ, પણ વાતો ફેરવાનું ભાઈ. નેફાય નવા ન થાય મને કહેજો. આ તો ઈનાઈ નેફાન પાસતા બદલે એવા કરીએ આપણે. એમ શરીર ઈનું ઈન વિચાર ન ફેરવો સાહેબ. ઈ શરીરની હારે વિચાર એકનો એક રાખો ને તો જ જીવનમાં મજા આવે ભલામાં. અદભુત છે વાત. એક રાજા હતો, એક પ્રસંગ કહું તમને લ્યો બાબુ. એક રાજા હતા, એવો રાજા જ્ઞાની સંસ્કારી. ત્રણ ત્રણ મહિના વર્ષમાં 3 મહિના તો કેવલ બાબુ સત્સંગ જ રાખવાનો, એવા પંડિતો આવે, વેદો ઉપર ચર્ચાઓ થાય, કોઈ એવા અટપટા શ્લોક હોય એ મૂકવામાં આવે, એનું કોણ વિશ્લેષણ કરી શકે. અને જે એવા સારા વિશ્લેષણો કરે એને રાજા ઇનામ આપે. સારા સારા દેશના વિશ્વના પંડિતો આવે. 3 મહિના બાબુ લીલા લહેર ને એટલું સરસ, એકલું વેદ ઉપર જ હાલ્યું કરતું હોય. એ ગામમાં એક બીજા ખેડૂ બ્રાહ્મણ હતા, એને બિચારાને પૂરી ગાયત્રી ના આવડે, ખેતી કરીને પેટ ભરે. એની દીકરી વિદ્વાન, એની દીકરીએ કીધું બાપુજી તમે જાતા હો તો આવડા બધા કેવી કેવા રથ લઈ લઈને રાજા નીકળે છે, બધા ઘરની ગાડીઓ થઈ ગઈ. તમે બાપુજી જાતા હતા? બાપુજી કે બેટા એ બધા વેદો ભણેલા પંડિતો, હું હાવ ખેડું, તક તમારે જવાનું, તમને જે પ્રશ્ન પૂછે ને કહેવાનું હું કાલ કે પ્રશ્ન તમારે અહીં લેતો આવવાનો, હું તમને જવાબ આપું તમારે કાલ કહેવાનું. હન પંડિત નું બાપુ ઉપડ્યું, બધા પંડિતોને આ સાઈડ કાપી ગયું. કાલ કે ઈ અમુક વસ્તુ તો કાલ કહેવામાં જ રાખવી, તિયન તિય ન કહેવી. આ તિયન તિય જે કહી ગયો છો ને, અમે હાચો હાચો અમારા બાપને કહી દે ભાઈ, એ રહેવા જવા ને ભાઈ. હવે તમે ક્યાં હરિશ્ચંદ્ર ને હારે હતા ને આવી વાતો કરો છો? હા અમુક ન સમજાય કાલે કહેવાનું.
એટલું બધું. એટલે બીજા જે પંડિતો હતા એમાં ઈર્ષા થઈ. ઈર્ષા છે ને ભાઈ, ઈર્ષા તો આપણે આપણે જીવ માત્રમાં, જે જીવ ધરતી ઉપર આવે ને ઈર્ષા લઈને જ આવે. ઈર્ષા, ક્રોધ, આ બધું કંપની ફિટિંગ છે, એ હારો હાર આવે. વરસાદ વરસે ને એટલે વાવો એ તો ઉગે, પણ ન વાવ્યું એ વધારે ઉગે. ખોટા બી એ ઉગે, એનો ધોખો ન કરે, બેલ્યું હારી રખાય અને ઘરની હારી દાતરડી રખાય. અને તકલીફ એ પડે છે સાહેબ, ઘરની ગાયના વાસળા વાવણીમાં ન આલે, આનાથી બીજું દુઃખ કેવું હોય સાહેબ? ઘરની ગાયના વાસળા આપણી વાવણીમાં ન આલે ત્યારે દુઃખ થાય, કે ખોટા કપાસિયા ખાઈ ગયો. જો આ બાળ, જો આ અત્યારે આપણે કહે ખૂટિયા વજ્યા શબ્દ બધે, હવે એને ક્યાંય વેચવા જવું છે, છૂટા સરસ ને હાવ તો એને બાંધતા હામ હામા, કાકીડે કાકીડા બાંધે છે, પાડે પાડા બાંધે છે, ભેંસે ભેંસું હિંગડા ભરાવે છે. કોણ કોણ શીખવાડે છે? આ બધું તો જીવ માત્રમાં સાથે જ હોય છે, એટલે સદગુરુની જરૂર પડે છે. બે ભાઈ હોય ઘોડિયામાં હિસકતા હોય, એક હોય વરહનો હોય, એક માનો થોડોક ઢગો હોય, તોય ભાઈ નાનો ભાઈ હોય અને માં ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો ન જ પેલા ગળી જતો, મારે મને મને ચે. આ આ સાહેબ આ હગા ભાઈ એટલે તો શરૂ કરીએ છીએ આપણે, ઘોડિયામાંથી તો શરૂ કરીએ છીએ. એટલે જ ઘોડિયાનો ઢાળો માં શું કહે છે? હા 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 બેટા, હકારાત્મક બનજે, નકારાત્મક ન બનતો. આપણા ભજનમાં હા હા હા, આ વાણી સાચી છે, હા હા હા, ત્રિસત્ય કરવાનું હા. એટલે જ માં ઘોડિયામાં લઈ દીકરાને શીખવાડે, હા હા, એ હા હાથી શરૂ થાય ને હાય હાય સુધી આવે. પીપળાના પાનેલી જિંદગી શરૂ થાય ને તુલસીના પાને પૂરી થાય છે. છઠ્ઠી નદી પીપળાનું પાન મૂકવામાં આવે અને મૃત્યુ થાય ત્યારે તુલસીનું પાન મોઢામાં મૂકવામાં આવે. ગળથૂથીથી શરૂ થાય ને છેલ્લે ગંગાજળે આ જિંદગી પૂરી થાય. હા હાથી શરૂ થાય છે ને હાય હાય પૂરું થાય છે. એટલે માં હા હા કરતા શીખવાડે ઘોડિયામાં. બેટા નકારાત્મક ન બનતો. કુટુંબ કહેતો કે હા બાપા, ગામ કહેતો કે હા હા બાપા, હા નરસિંહ મહેતા એ ન કીધું હા બાપા, તમે જેવા કયો એવા હા બાપા, હા આમ એવા તો એવા હા બાપા. જીવ માત્રમાં ઈર્ષા હોય છે, પણ સદગુરુ એમાં બેલેન્સ કરાવે છે. સદગુરુના ચરણે જાઓ તો એ પાંચ અગ્નિને એ કઈ જગ્યાએ ક્યાં અગ્નિને પેટાવવી એ હેતુ. એટલે જ આપણે પાંચ દીવાની આરતી કરીએ છીએ કે હે પરમાત્મા, મારા શરીરમાં પાંચ અગ્નિ છે, ક્રોધાગ્નિ, જઠરાગ્નિથી લઈ એમાં નથી જવું વગેરે વગેરે, પાંચ અગ્નિ એમાં ક્યારે કઈ અગ્નિને પ્રજ્વલિત રાખવી એ તું ધ્યાન રાખજે. અહીંયા ઈર્ષા થઈ કે આ પંડિતે બહુ કરી. છેલ્લે પંડિતે કીધું કે નહીં કયો ને બહુ ઓલું કરે છે, તો ભગવાન ક્યાં છે, ભગવાન કઈ જગ્યાએ મળે? દીકરીએ બીજે દી જવાબ દેવરાયો, કહેજો ઉત્તર દિશામાં. ભગવાન કોણ? આપણા ભેક પહેરીને બેઠા આપણા ભગવાન. ભગવાનનો પરિચય તો આને કરાવ્યો છે ને, એને ભજનો ગાય ગાય વર્ણનો કરી કરીને કે ભગવાન આવો હોય છે, ભગવાન આવો હોય છે. બાકી આપણે આમાં પ્રગટે તો પાર આવે એમ નથી ભાઈ. આપણે આમાં શત્રુભુજે પ્રગટ્યો હોય એટલે આપણે કઈ દર્શન કરવાનું ખોટી થાય, મુઠીઓ જ વાળીએ. શાર હાથ હોય ને ચક્ર ને ગદા ને પદ્મ ને ભાગો તારો ડો ભડકો છો આમે કઈ નહીં. નહીં નહીં નહીં, એ બધી દ્રષ્ટિ ગુરુ આપી શકે. તારી દ્રષ્ટિ આવી બનશે તો જ તું બની શકીશ આવો. એટલે અર્જુનને કીધું હું તને દ્રષ્ટિ આપું ગાંડા, હવે જો કેવો લાગું. બાકી હારે રહેવા વાળો જો મુઠીઓ વાળી ગયો હોય, એક ખાટલામાં હોવા વાળો, એક આરે ભોજન કરવા વાળો અર્જુન. અને એ કૃષ્ણને કે તું આવડો મોટો આજ ખબર પડે, હે ગોવિંદ હવે તને વંદન કેમ કરાય એ મને ખબર નથી, મને માફ કરજે. તું હું તારી ભેગો હું તો મેં એક મજાકુ પણ તારી આરે કરી, ગોપાલ મને માફ કરજો. હે ગુઢાકેશ,
રાજા જાય છે તો બાપુ એક આવો આશ્રમ આવે છે. રાજાને આવતા જોયા એટલે સંત બે ડગલા સામે ચાલ્યા. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન, રાજામાં પણ હું છું. આગતા સ્વાગતા કરી પછી રાજાને કીધું કે મહારાજ, હું તો નીકળી જવાનો હતો, થોડુંક કામ છે, પણ આપને આવતા જોયા એટલે અતિથિ દેવો ભવ કરીને આપના સ્વાગત માટે ઘડીક અટકી ગયો છું. પણ ઇન્દ્રએ વિમાન મોકલ્યું છે અને સ્વર્ગમાં હું આટો મારવા જાઉં છું. તમારે જો કાંઈ ઉતાવળ ન હોય તો હાલો મારી આર્ય. હવે આવો મોકો કોણ ભૂલે? એટલે ઘોડો બાંધ્યો ત્યાં અને બેસી ગયા વિમાનમાં. રાજા ગયા સ્વર્ગમાં. સ્વર્ગમાં રાજા આટા મારે છે, અહીંયા સંતની પૂજા કરે છે. ઇન્દ્રના આ રાજા છે, કાલે કે જોયા હું સ્વર્ગમાં. તો ઇન્દ્રના મહેલ જેવો મહેલ એક નવો તૈયાર થતો હતો એટલે ઓલા બનાવતા હતા ને મહેલ, એને રાજાએ પૂછ્યું કે ઇન્દ્ર મહારાજ કાંઈ નવું મકાન બનાવે છે? કે ના, ઇન્દ્ર માટે આ મકાન નથી, ઇન્દ્ર મહારાજનો તો મહેલી છે જ, કે તો આ કોનું બને છે? તો કે મૃત્યુલોકમાં એક રાજા છે, એ એવો સત્સંગી રાજા છે, એટલા સંતોને રાજી કરે છે, એટલે એ જ્યારે ગુજરી જશે ને અહીંયા આવશે ત્યારે એના માટે આ મહેલ બને છે. એ રાજા એ પોતે હતો. ઓહો, આપણા માટે આવી તૈયારી સ્વર્ગમાં! અને અભિમાનનું ઘૂંસણું સીડ્યું. ચવાલ જ નથી કે આપણા માટે તો ન્યાય બની રહ્યો છે. આવ્યા પાછા. હવે આ તણીશેરથી રાજા આમ ગયા ને એટલે આમાં ઓલા પંડિતોને બાપુ મોકો મળી ગયો કે આ આ ઓલો જે પંડિત આવે છે એની રગ શું છે? આ હરિત આવે છે ક્યાંથી? તાજા પાણીની. એ એને દીકરી ગોતી લીધી કે ઠીક, આ દીકરી મહાન છે. હવે જ્યાં અભિમાનનો કોટો ફૂટેલો અને એમાં આવડા લોકોએ આહુતિ આપી કે મહારાજ, આ જે ઓલા પંડિત આપણા ખરા કે ને, કે હા, અરે એ જે જવાબ આપે છે ને કાલે કહું એનો અર્થ એ થાય છે કે બીજે દી એની દીકરીને પૂછે છે ને એની દીકરી જવાબ આપે છે, પણ એ દીકરીના અમે દર્શન કર્યા, પણ રૂપ રૂપના આભરણ, રૂપ અને ગુણ બે ભેગું છે, અને માટે જો એ તો તમારા રાજમાં શોભે. ટન મરાયું. ઓલે પણ દીકરીને ખબર પડી કે રાજાનો વિચાર ફેર્યો, અને આ રાજાએ હુકમ કર્યો કે જાઓ એના દીકરીને એના પિતાને બે ને બોલાવી લાવો. દીકરી અહીંયા પિતાને કીધું કે બાપુ હવે અહીંથી નીકળાય. રાજાનો વિચાર ફેર્યો છે, નીકળી જાય ત્યાંથી. મહારાજના માણસો ખૂબ ગોતે છે, ક્યાંય મળતા નથી. હવે તો રાજા બધું ભૂલી ગયા છે, એક જ છે કે એને ગમે ત્યાંથી ગોતો. આજુબાજુના રાજાઓએ સડાઈ કરી, ઘણું ખરું રાજ વહી ગયું. અહીંયા એ દીકરી મળતી નથી, બધું સત્સંગ વત્સંગ બધું બંધ છે, રાજનું કોઈ કાર્ય મહારાજા કરતા નથી. અને આયલી ફરી વાર પાછા કંટાળીને ઉત્તર દિશામાં જાય છે. તો એનો એ જ આશ્રમ, એ જ સંત, અને એ જ રીતે એમ કહેવાય કે વિમાન પડેલું અને કે હાલો મહારાજા, હાલો બાપા. જેવા અહીંયા ગયા તો બાપુ જ્યાં મહેલ બનતો હતો ત્યાં નાની એવી ઝૂંપડી અને એમાં સાણ ભરેલું. એ ગૌશાળાનું નહીં બાપુ, ગૌશાળાનું ફેર્યું હોય તો સારું, આ તો ભેંસીનું ભરેલું હતું. સાણ નતું, પોદળા હતા. એટલે રાજાએ પૂછ્યું કે અહીંયા મહેલ બનતો હતો ને, તાકે બધો પ્રોગ્રામ કેન્સલ કર્યો, રાજાએ એક એવો દોષ કર્યો છે, હવે એ રાજા મરશે ત્યારે એને આ ઓરડીમાં રહેવાનું અને આ સાણ ખાવાનું. ઓહો, અભિમાનનો આ પ્રતાપ! ખરાબ દોષનો આ એક સંગત ફેર થઈ અને માણસોએ મને આવો ચડાવ્યો, એનો અવળો દંડ આવે છે. આવીને કીધું કે હવે દીકરીને ગોતો ગમે ત્યાંથી. દીકરીએ કીધું એના પિતાને, બાપુજી હવે જવા વાંધો નથી, ભાઈ ત્યાં જઈ આવ્યા. દીકરી મળે છે, રાજા પગે લાગે છે, બેટા તું બ્રાહ્મણની દીકરી છો. કે મહારાજ જોઈ લીધો થોડીક ક્ષણનો પ્રતાપ, હવે આનો રસ્તો, રસ્તો એક જ, હું દીકરી થઈને તમારા ઘરમાં રહું, પણ બધે વાતું એવી કરાવો જ્યાં સુધી હવે તમારી ટીકા ન થાય, તમારી ખોદણી ન થાય, એ સાણ ખોદણી કરવા વાળા ખાઈ જાય. ખારે ક્યુ હતી ખોટ ખોટા કર્મ ની લઈ ગયા નિંદક લોક. દશે દિશાએ મળી વાતું થવા, રાજા હારો પણ બ્રાહ્મણની દીકરીને ઘરમાં બેહાડી. એ નિંદા થતા 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 ત્રીજી વાર જયારે મહારાજા જાય છે, ત્રીજી વાર જોયું ને તો નાજુ એક એટલું ખોબો સાણ પડેલું, બાકી બધા ઉપાડી ગયા. ખોબો ઉપાડી તો નાખે, લઈ ગયા બધું.
આવે છે મહારાજ, દીકરી પૂછ્યું ખોબર્યું ને, હવે એટલું કોક ખાઈ જાય એટલે ઝૂંપડી ઉડી જાય ને પાયા ચાલુ થઈ જાય, કે પણ હવે હવે એક ઓલું ગામ છે ને આપણું, કે હા એ ગામમાં એક હુતાર ભગત છે, એને કોઈ દી કોઈની નિંદા નથી કરી, એ જો નિંદા કરી નાખે એટલે તમારો ઓલડીનો ગોબો ઉપડી જાય. રાજા ન્યા ગયા, ખેડૂ બન્યા પોતે, ભાઈ ખેડૂનો વેશ ધારણ કર્યો, ખંભે દંતાળ લીધો, હુતારની કોયડે આવીને કીધું લ્યો બાપા આને ઝાળી મારી ગયો. હુતાર ભગત વાહલો હાલતો જાય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રાજાએ પડખે વાતો ચાલુ કરી, ભગત હા બાપા આપણે રાજાએ કેવું કર્યું કા? બોલો ભગત એટલું જ બોલે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે હરે કૃષ્ણ ક્યાં કરો, આપણો રાજા થઈને કેવું કર્યું? હશે બાપા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ત્રીજી વાર રાજાએ કીધું, ભગત તમને કહું છું હરે કૃષ્ણ કરો, પણ આપણો તો રાજા છે એને આવું કરાય? એટલે ભગતે વાલો હેઠો મૂકીને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે મહારાજ એટલું સાણ તો તમારે જ ખાવું પડશે, અમારી નવીરા નથી સાહેબ, આમાં કોણ ક્યાં નીકળાઈ નથી નથી સાહેબ. કારણ કે એને એને એની પાસે માળા નહોતી, પણ એનો વાહલો એ જ બાપુ એની માળા હતી, એનું ભજન ચાલુ હતું બરાબર. માટે ભગવાનનું ભજન અને સદગુરુનું ચરણ